બાળકો આપણે દિવાળી શિયાળાની સવાર મકરસંક્રાંતિ ત્રણ નિબંધ કર્યા ને હવે ચોથો નંબર આવે છે એટલે આ બીજા સત્રનો ચોથો નિબંધ હોળી હવે હોળી વિશે પણ આપણે સરસ મજાની વાત છે એ સમજીએ અને એને રૂપે લખવાની કોશિશ પણ કરીએ એટલે લખી પણ શકીએ એ માટે હોળીનો નિબંધ આપણે કરશું આપણને એક ધારા જીવનથી કંટાળો આવે છે વર્ષ દરમિયાન અવારનવાર આવતા તહેવારો આપણા જીવનને તાજગી અને ઉમંગથી ભરી દે છે તહેવારો ઉજવવાથી આપણા સામાજિક સંબંધો વધે છે તહેવારો મુખ્ય ત્રણ પ્રકારના હોય છે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તો એ ત્રણ પ્રકારના તહેવારો છે હોળીનો તહેવાર સમાજના બધા જ વર્ગોના લોકો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે તે આપણો સામાજિક તહેવાર છે હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે હોળી વિશે એક પૌરાણિક કથા આ પ્રમાણે છે હિરણ્યકશીપુર નામે એક રાક્ષસ હતો તેનો પુત્ર પ્રહલાદ એ ભગવાનનો ભક્ત હતો એટલે કે ભગવાનની ભક્તિ કરતો હતો પ્રહલાદ હતો હિરણ્યકશીપુર રાક્ષસ પણ એનો દીકરો પ્રહલાદ એ ભગવાનનો ભક્ત હતો પણ હિરણ્યકશીપુરને તે ગમતું નહોતું પોતાનો દીકરો ભક્તિ કરે એ એને ગમતું નહોતું આથી તેને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા હોલિકાના ખોળામાં બેસાડી બાળી નાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો અને હોલિકા બળી ગઈ આમ અધર્મ સામે ધર્મનો વિજય થયો એટલે લોકો કહે છે ને કે આપણા જીવનમાં સત્ય છે એ જ મહત્વનું છે ધર્મ છે જ મહત્વનું છે ન્યાયથી જ આપણે જીવવું જોઈએ કોઈ દિવસ અધર્મ કે અન્યાય કોઈની સામે કરવો જ કોઈની સાથે એવું વર્તન કરવું જોઈએ નહીં એમ એટલે કે ધર્મનો વિજય થયો પ્રહલાદ બચી ગયાની ખુશીમાં લોકોએ ગુલાલ ઉડાડી નાચગાન કરી આનંદ મનાવ્યો ત્યારથી દર વર્ષે આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે દિવાળી તો અઠ્ઠે કઠ્ઠે પણ હોળી તો ઘેર ઘેર એવી એક કહેવત છે કે દિવાળી છે તો જ્યાં આપણે હોઈએ ને ત્યાં ઉજવી દઈએ તો ચાલે પણ હોળી છે એ તો આપણા ઘરે આવીને ઉજવવાની હોળી છે અને મારવાડી લોકોનો પ્રિય તહેવાર છે હોળીના દિવસે ચોકમાં એટલે ચાર રસ્તા ભેગા થતા હોય ને એને ચોક કહેવાય એમાં છાણા લાકડા એકઠા કરી એકઠા એટલે ભેગા એ લોકો હોળી પ્રગટાવે છે લોકો હોળી માતાની પૂજા અને પ્રદક્ષિણા કરે પૂજા કરે ને ફર તો આંટો મારે ને પાણી નાખીને જે એ પ્રદક્ષિણા કહેવાય તો આ દિવસે ધાણી ખજૂર અને ચણા ખાવાનો પણ મહિમા છે હોળીની આગમાં નાળિયેર રોમીને લોકો પૂજા કરે છે તો આ એક હોળી માતાની હોલિકા જે સળગાવી હોય છાણા લાકડાને એને પૂજા કરવાની રીત છે હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી તો આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ ઉડાડે છે બાળકો પિચકારીથી એકબીજા પર રંગ છાંટે છે ઘણા લોકો કેમિકલવાળા રંગથી રંગે છે આપણને ઓળખાય એની મઢ જોયું હોય ને તો એટલા રંગબેરંગી કેમિકલવાળા રંગ છે એકબીજા ઉપર નાખ્યા હોય છે એમાં નુકસાન થાય શરીરને ટૂંકમાં એ કેમિકલવાળા રંગથી પણ હોળી રમે છે જેનાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે કેસુડાના ફૂલોમાંથી ઘરે બનાવેલા રંગોથી હોળી રમવામાંની ખૂબ મજા આવે છે એટલે કે આપણે આ સ્કિન ચામડીને નુકસાન ન થાય ઠંડકે મળે અને મજા પણ આવે ટૂંકમાં કેસુડાના ફૂલથી જે રંગ બનાવ્યો ને એનાથી રમવાની મજા છે એનું મહત્ત્વ છે એનાથી શરીરને નુકસાન પણ થતું નથી આમ વસંત ઋતુમાં આવતો આ તહેવાર યુવાનો અને બાળકોમાં મોજ મજા મસ્તી અને આનંદ લાવે છે મજા તો આવે જ ને આ તહેવાર ઉજવવાની તમને તો આ રીતે તહેવાર ઉજવે છે એમાં એક ગીત પણ છે રંગભરી પિચકારી ઉડે હૈયે હરખ નમાયો કે આવ્યો ફાગણિયો કે રૂડો ફાગણિયો તો આ એક પંક્તિ છે ગીતની એ પણ એને લાગુ પડે છે તો આ રીતે હોળીનો તહેવાર છે આપણે કઈ દઉં ઉજવાય ક્યારે આવે તમે શું કરો છો તો એ તમે થોડાક મુદ્દા તમે સમજી લો એટલે કોઈ પણ નિબંધ લખવામાં તમને સરળતા રહે તો આ રીતે તમારે નિબંધ છે એ પીડીએફ પ્રમાણે લખશો તો પણ ચાલશે ને તમારી જાતે લખશો તો પણ ચાલશે અહીં આપણો નિબંધ પૂરો થાય છે આવજો બાળકો